હા, એક દી એક મચ્છર એની માને એકનું એક દીકરું. હવે એ છોકરા તો આપણને વાલા હોય, મચ્છર નહીં, એના છોકરા જેટલા જ વાલા હોય ને. તો એ રાતના હાડ થઈ ગયા તો આવ્યું નહીં. એની માં બિચારી હાફળી ફાફળી થઈ ગઈ, મારું છોકરું ક્યાં ગયું, મારું ચકુલિયું ક્યાં ગયું એમ. ત્યાં તો હું કરતું આવ્યો, નાનું એવું હેલિકોપ્ટર આવતું એમ. એની માં કેવું મને ચિંતા થતી હતી, ક્યારનો તું ગયો તો, ક્યાં રોકાઈ ગયો તો. અરે કે માં, હું જ્યાં જાઉં ત્યાં લોકો તાળીઓ વગાડતા હતા. એની માં કે બેટા, એ કાંઈ તારું સ્વાગતની તાળીઓ નહોતા વગાડતા, મારી નાખવા સારું વગાડતા હોય. તાળીઓ વગાડતા હોય ને ત્યાં જાતો નહીં, નહીંતર તારો બાપ ગયો એમ વયો જાય. તારા બાપને ના પાડીતી નાઇટકમાં જવાની, ગયો એમાં એ કે હારો સીન જાયમો, અને હતા એ તાળીઓ વગાડીને આવરી કૂદકો મારવા ગયો. પૈકડો તો જાયલો ન રહ્યો ને એક ભાઈની ઝપટમાં આવી ગયો. તેદુની હું વિધવા થઈને તારી આશા એ કે જીવું છું. એટલે હવે તું ક્યાંક જાને તાળીઓ વગાડે ને ત્યારે બેટા કે ઊભું ન રહેવું. હા, તાળી એટલે સમજી લેવાનું કે અહીંથી આપણે હટકાવી મારી, પછી ત્યાં રહેવાય નહીં. કારણ કે બધી જગ્યાએ તાળીયું માણસ આનંદહારું નથી વગાડતા. હા, પ્રોગ્રામમાં તમે જુઓ, અમારા પ્રોગ્રામ બધા સાંભળવા આવે એવું ન હોય. અમુકને કહે આજ તો તમે પ્રોગ્રામમાં એ કે પછી ઘીરે નીંદર ન આવી. એટલે એમ થયું કે અહીંયા આટો મારી એમને. હા, પ્રોગ્રામમાં વ્યવસ્થા કેવી હતી, કેટલું ઓડિયન્સ હતું ને એ બધું પાસે જોવા આવતા હોય અમુક અમુક. પાસે એ બીજે દીજેને કે હા, પ્રોગ્રામમાં તો કાગળા પડતા હતા. હા, ફલાણી જગ્યાએ પ્રોગ્રામમાં બરાબર ભજન ન જાય માન, ગીત ન જાય માન. મૂળ કીધું તારે મફતમાં સાંભળવા હોય તને ઘેરે ન જ જામતું આ ગીતમાં જામે. હા, કીધું રેવા દો, આ જોઈને ઓરીએ જાત, લાદાળો લોપે નહીં, પળી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. જોઈને ઓરીએ જાય, જોઈ જોઈને ઓરીએ જાયતું, બીબા વિના પડે નહીં ભાચું, ભાર જીલે ભીતું રે હોતા મેલે આવજો. આ દાસી જીવણ સાહેબનું ભજન છે. આકાશવાણી રેડિયો ઉપર હેમંતભાઈ ચૌહાણે દાસી જીવણ સાહેબના ભજનો ગાયા છે ને, એવા હજી કોઈ કલાકારે નથી ગાયા. જાલરીને પ્યાલોને એ સાંભળવું હોય ને માવાની મોરલીએ મારા મનડા આવ્યા, તો હેમંતભાઈ ચૌહાણને સાંભળવા પડે. હજી આજની તારીખમાં તમે જો હું કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, સાંભળવું હોય દિવાળીબેન ભીલને જ સાંભળવા પડે. વાદળી વરસી રે, સરોવર છલી વેળ્યા, એ લોકગીત સાંભળવું હોય તો આપણા રાજકોટના સ્વર્ગસ્થ બાઉદ્દીન હાજીને સાંભળવા પડે. હા, એને જેવું એ ગીત ન થાય. અમુકના ગળામાં એવું ઓપતું હોય, ગાતા હોય ને તો માણસો એના સુરમય બની ગયા હોય, કુદરતનો એવો લય હોય. આ મોરલો કાંઈ બોલતો હોય થી કાંઈ આપણને સારું લાગે એટલે બોલે એવું નથી, એને મજા આવી જતી હોય ને બોલતો હોય. આ કુકડાને એક દી વેમ આવ્યો, એ કે હું બોલું છું એટલે હવાર પડી જાય છે. એ કે ભગવાન પાસે જવું જોઈએ, મારે રજા મૂકવી છે એક મહિનાની. કારણ કે આમાં અમુક આપણે નથી મોટી કંપનીમાં, કોઈ એમ થાય કે મેનેજર ઉપર હાલે છે એટલે એ સાહેબ એમ કે મારે તો એક મહિનો કુનું મનાલી જવું છે ને. એટલે શેઠ કે ભાઈ રોકાઈ જાઓ ના, તેને એમ કહીને મૂળ ગાળીએ નાખવા પગારને એમ. આ કુકડાને એમ થયું કે હું બોલું છું એટલે હવાર પડી જાય છે, એટલે ભગવાન પાસે જાવું મારે. ભગવાન પાસે એક દી ગયો તાએ તા, પ્રભુ કે બોલો એક મહિનાની મને રજા આપો, મારે બહાર જવું છે. પ્રભુ કે એક નહીં હવા મહિનાની રજા. પછી મોરો પડી ગયો. આપણે નથી કોઈક બાજતા હોય ને પકડો ત્યાં જોટું મંડે મારવા, પણ એને મૂકી દો તો એ તમારા આડા હંતાઈ જાય, કારણ કે ઓઈલો પાડી દે. હવા મહિનાની રજા, કુકડો મોરો પડી ગયો. પછી તો હવે કહેવાય નહીં કે હવે રજા નથી મૂકવી. વયો આવ્યો ગબી જેવું મોટું કરીને, એટલે કલગી બલગી કરમાઈ ગયેલી, આમ ઊભી હતી આમ થઈ ગયો બઠીએ કાન જેવી. બીજે દિવસે તપાસ કરી કે ભાઈ હું રજા મૂકીને વયો આવ્યો, હું બોલતો ને હવાર પડતું, તો આજ હવાર કેવી રીતે પડ્યું? તે કાગડાએ કરા એમ કર્યું ને હવાર પડ્યું, કુકડો લપાઈને જોતો.
પછી કાગડા પાસે ગયો, એ કે મેં રજા મૂકી ડાયરેક્ટ તને ભરતી કરી દીધો. એને એમ કે કાગડો બોલ્યો એટલે હવાર પડ્યું છે. પછી કાગડાએ એને સમજાવ્યો કે આપણે બોલીએ છીએ અને હવાર પડે છે ને, એ તારો ને મારો વેમ છે, પણ સવાર પડે છે ત્યારે આપણે બોલીએ છીએ, નહીતર આપણે બોલી ન શકીએ. હા, ઘણીવાર આપણા જીવનમાં એવું હોય કે આપણને એમ થાય કે અમે છે એટલે આ બધી જલસા હાલે, ભાઈ એવું નથી, અહીંથી બધાએ વિયાઈ ગયા, તોય હટકું નથી. આ જમાનો તમે જુઓ જમાવટ કરતો જાય. હા, કોઈ વિના કોઈનું હટકી રહ્યું એવું કોઈ દી બન્યું નથી. અહીંયા દેવી દેવતાઓ અવતાર લઈને આવી ગયા, પીર પેગંબર આવી ગયા. આપણે સામાન્ય માણસ છીએ, એવું ન રાખવું કે અમે વિયા ગયા પછી અહીં શું થાય, કાંઈ નહીં થાય, જલસા થાય. હા, એક છોકરો તો મેટ્રિકમાં નાપાસ થયો, એના બાપુજીને કે 12માં પછી શું આવે, એના બાપુજી કે પછી વર્ષી આવે. રખ પાયચમ આવે ને, હમણાં આવશે પિતૃ મહિનો, પ્યો પ્યો થતું હોય. અને વળી બાયું તો ઘેરે બધું કામ કરીને જાય, કે નહીંતર ગઈટિયા ખારા થાય. હવે જીવતા તમે જવાબ નથી દીધો, એ મરી ગયા પછી ખારા થાય એવું માનો તમે. નિશાળમાં એક સાહેબે વિદ્યાર્થીઓને એક દી પ્રશ્ન કર્યો કે માણસની જે બુદ્ધિ છે એ બુદ્ધિનો ઉપયોગ માણસ ક્યારે કરે છે. વિદ્યાર્થી કે એ ખોટું બોલતા હોય ત્યારે, કારણ કે સાચું તો એની મેળે મેળે નીકળી જાય છે ને. આ ખોટું બોલવાવાળું જ માણસે ગાળીએ પહેરાવવો પડે. આ એક છોકરાએ નિશાળે નહોતું જવું, ફોન કર્યો કે મહેશ આજ નિશાળે નહીં આવે, ત્યારે લેન્ડલાઈન ફોન. તો સાહેબ કે શું કામ નહીં આવે, તમે કોણ બોલો છો? કે હું મારા પપ્પા બોલું છું. એ ભૂલી ગયો ખોટાને, પછી કાંઈ હાથમાં ન આવે ને એમ. એક દી અહીંયા એક ભાઈ ફિલ્મ જોવા માટે ગયા, તે ફિલ્મમાં બરાબર ઇન્ટરવલ પડ્યો ને, એક બાપા દેશી જોડા પહેરી નીકળ્યા, ખબડક ખબડક કરતા, પગ ચેપી નાખ્યો, રાળો રાળ્યો. એટલે બાપાએ સામું ન જોયું, ગયા બરણાટી માર્યા. તે પછી ફિલ્મ ચાલુ થઈ ગયું, ટોકીજમાં અંધારું થઈ ગયું, પછી બાપા અંદર આવ્યા ને તો બાપા મીંડ્યા બોલવા, હમણાં એક ભાઈના પગ ઉપર મારું જોડું આવી ગયું, જોડાવાળો પગ આવી ગયો, એ કોણ છે? તો ઓલાને એમ થયું કે બાપા માફી માગવા આવતા, કે બાપા હું સૌ કે હવે વાંધો નહીં, લે ત્યાં જ મારી જગ્યા છે. ત્યારે ખબર પડી કે અંધારામ જગ્યા ગોતતા હતા. એક ગામડામાં એક છોકરો એના બાપાને કહેતો હતો, એ કે આ વખતે કપાસના ભાવ કેમ નથી વધતા? એ કે હવે નહીં વધે છોકરાઓ, કેમ? એ કે હું તમને કેદુનો કહું છું કે આ ટૂંકા બરમુંડાને, આ સડિયુને, આ ટીશર્ટને, આ જીન્સને આ રહેવા દો, કૂતરાવ કપડાં પહેરો, હમણાં બધાય પહેરવા માંડો, ચોયણી ને પહેરણ ને એ કબજો ને માથે પાકડી ને એક ખંભે પછેડીને એક ભેટાઈ વાળેલી હોય ને એક જણાને કેટલા કેટલા કપડાં જોઈ, આફળો કપાસનો ભાવ વધે. હા, તમારે જે કે આ જુઓ ને સાંભળા જેવા લુગડા પહેરવા છે ને, આવા ત્રણ ત્રણ છોટા ટીંગાતા હોય, આમ 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 બકરાઓને કાન ચીરી નાખ્યા હોય ને આયલા જતા હોય એમ, આમાં ભાવ ન વધે, દેશી પહેરો. હા, અને દેશી છે ને એટલું જૂનું એટલું હોનું જ, જૂનો પહેરવેશ. આજે જુઓ મને આ ડ્રેસ પહેરાવ્યો, શું કામ? આ ઓરિજિનલ ગામડાનો ડ્રેસ છે, ખબર પડી જાય આ ટોપીવાળાની. હા, મહારાષ્ટ્રમાં જાઉં તો હજી ટોપી બધે પહેરે છે. હા, પહેરવી હું કાઢવી નહીં. પહેરો ત્યાં સુધી વાંચો નહીં. બે દારૂડિયા ધોમ થઈ ગયેલા ને અહીંયા ચોકડીએ બારોબાર અમદાવાદ હાઈવે ઉપર ઊભા રહ્યા, અમે ટ્રાવેલ્સ નીકળી ઊભી રાખી, એટલે એ ટ્રાવેલ્સમાં બે ચડી ગયા, ધોમ પી ગયેલા. એટલે ઓલા બસવાળાએ એની પાસેથી ત્રણ કણું પાડું લીધું, આ લોકોએ તો આપી દીધું, પાછળ બેસી ગયા. બગોદરા પાસે બસ પહોંચીને તે કંઈક આડું પડ્યું તો એને કાવું માર્યું, તો આખા બસમાં પેસેન્જર બેઠા હતા એના શ્વાસ ઊંચા ચડી ગયા, ઊંધી પડે નહીં. તો પાછળ આ બે ધોમ થઈ ગયા હતા, એ કે અમને ખબર જ હતી, તેણે ઘણું ભાડું લીધું ને, આ ઘીરે નહીં પૂગે.
હવે એ એને ખબર ને આ ઊંચી પડશે તમે ક્યાં જવાના. હા ભલે અમે પી ગયા છીએ પણ ખોટું કર્યું છે, આ ઘીરે ન પૂગે. હજી ગામડામાં અમારે ત્યાં શાકભાજીવાળા હજી નીકળે અને અમે એક દી શાકભાજીવાળો નીકળો ને તો એક ભાઈ પૂછ્યું એ કે કૂણા રીંગણા છે, તો કે કૂણા રીંગણા નથી, તો કે કૂણા કૂણા હોત ને જરા મજા આવે. ન લીધા તમે તો મફતમાં ખાઈને વહી ગયા. હા મૂરો હોય તો એ લઈને બે ઘા કરી, અમુકને દાંત એવા લાંબા હોય મૂરો શેઠો હોય તો કટ દઈને કાપી નાખે. આદુંય સારું આવ્યું લાગે એમ કહીને કટ દઈને કટકી વાર એ મોટા મોટા શરદી કફનો થાય ને એમાં, એને તો આ બધું મફતમાં ધરણાથી બોલાવવાની. તે રીંગણાવાળાને રીંગણાવાળાને એમ થયું કે હવે આનું કંઈક કરવું જોઈએ. બકાળું દરરોજ વેચતા હોય બધા વીણી વીણીને લઈ જાય, થોડા થોડા રીંગણા જે ખરાબ ખરાબ હતા ને એ કોઈ લીધા નહીં, ત્રણ દી થયા ને તો એ તડકે રાખેલા ને કૂણા થઈ ગયેલા. ત્રીજે દી નીકળો, હાલો બકાલું રીંગણા આવી ગયા, તે ઓલા બાપા કે કૂણા છે, હાવ કૂણા એ કે જો આમ જઈને જો રબર આ તો લંકાઈ ગયા, તે કે લંકાઈ ત્યાં જ કૂણા થાય. હજી પાપા દોષી જીવે છે ને તું લંકાણો નથી બાકી. હા હમણાં એક દી એક ભાઈ રેલવે સ્ટેશને ફોન કર્યો, ચાર જગ્યા છે, અરે કે ચાર હું છ હોય તો વ્યાવો. પછી એને યાદ આવ્યું એ કે તમે રેલવે સ્ટેશનથી બોલો છો, કે ના ના હું તો સ્મશાનમાંથી બોલું ભાઈ. ડૉક્ટર સાહેબના દવાખાને એક દી એક ભાઈ ગઈ કે સાહેબ મારા ત્રણ દાંત પડી ગયા છે. પણ કે આ કેવી રીતે ત્રણ દાંત પડી ગયા, એ કે મારી ઘરવાળીએ રોટલી બનાવીને પણ ન ખવાય. સાહેબે ખારાથી હું કામ ખાવી જોઈએ હગથળી જેવી રોટલી, પણ હાંફળો તો ખરા શું, એ કે આ ન ખાતી એમાં સૂટી હાણસી મારી. ખાતી હોત ને તો આ એક ખીપો હલે છે એ જ નીકળત. આ બીજા જે પડખે હાજા વ્યા ગયા ને યા નો ખાતી એમાંય. એક ભાઈ ડૉક્ટર પાસે ગયા, એ કે સાહેબ હું કસરત કરું છું, હવારમાં હોકિંગ કરું છું, હા દૂધીનું જ્યુસ પીઉં છું. અટણ જ્યુસ કેટલી પ્રકારના થાય છે, કારેલાના પીઓ. હમણાં એક દી એક ભાઈ કહેતા હતા એ કે બિયાનું લાકડું આવે છે એ ગ્લાસ પાણીનું કાચનું ભરીને એમાં ભોડું બોરી દેવું, સવારે પી જાવ એ કે પંદર દી પીધા રાખો. એ તો સારું હા બૂટ બોરવાનું નથી કહેતા. એટલા જીવવાનું છે એટલા જીવવાના છે, કીધું આ ઓહળિયા મારી નાખશો. હા રહેવા દે, હા ઊંચા માથે શીર્ષાસન કરાવે બોલો. હા હા પાછા ચિતા થાય તો ખબર નથી રહેતી કે હજી એને એમ લાગે હજી એમને એમ જ છે. શરીર એવા વજનવાળા અને કાંઈક ઓલા મશીન આવ્યા ઉલારી ઉલારીને પસાડે. હા બે જગ્યાએ હું ગયો તો આવા ઓલા જાડા હતા એ કે હવારમાં લઈને આમ આમ કરવા, હવે કીધું રહેવા દો ખૂટા છટકી જા, અહીં કાંઈ નટબોલ નથી આમાં. ના અને હિંહો હિંહો કરતો હોય એવી ધબધબટ બોલે. અહીંયા કાંઈક ઓલા ગરમ પલંગ આવ્યા છે, મને કે આમાં ધીરુભાઈ કે મૂળ એને એમ કે ધીરુભાઈ આવે પાંચ પછી બીજા આવે એમ. કે લાલો લોપીને લોટ નહીં, મને કે તમે આવો આપણે કાંઈ જોતું નથી પણ તમે કલાકાર છો અમારે અહીંયા અહીં આવો. મને તો લઈ ગઈ કાંઈક ગઠોળાવાળા પલંગ હતા ભાઈ, અને મને આમ હુરાયું માથે કાંઈક ઓટળી દીધું અને પછી એને બધું હાલતું કર્યું મારું બેટું એવું આમ અથેર થયું તો અહીં ગરેડા ફરે હો વાંહે. અરે આ મેં કીધું આ શિરામણ કરીને આવ્યો છું ક્યાં ઘરે આવે ની માહિતી. મેં કીધું ભાઈ રહેવા દે, અરે મને કે આ 20 મિનિટનો કોર્સ હોય. મેં કીધું ભાઈ આમાં તો આમાં એ તો મહિનો પોસ હોય તો થાય, કારણ કે આ ઠંડી હોય બરોબર મારે બધું તૈપું એવું અને ઠેઠ આ ડોકવું દી એમને માયલું જ આવે એમ ખટાકા બોલે કૈળિયુંમાં. હવે કીધું કાઢી નાખો અને પાછા મને પટા બાંધી દેલા, નકર છલાંગ મારીને નીકળી જાઉં. એને ખબર એ છે ને આ નો છટકવો જોઈએ. અને માણસો કેટલા આવી ગયા કે આજ તો ધીરુભાઈને હું રહ્યા. હા ડોક્ટર પાસે ભાઈ ગયા, મારે લાંબુ જીવન જીવવું છે,
હું સવારમાં વોકિંગ કરું છું, હું ખૂબ પરેજી રાખું છું, ઓછું તેલ, ઓછી ચટણી, હા બહુ આમ મલાઈવાળું દૂધ નહીં. હવે દૂધમાં મલાઈ ઉતારી લીધું પછી એમાં કાંઈ રહે જ નહીં. હા તમે માથેથી મલાઈ લઈ લ્યો પછી શું કામનું, હવે એમાં કહો હતો એ તો વયો ગયો. હા તમે શેરડીના સોતા નીકળે વાહે શિશોડાની પાછળ, હવે એની ફૂકીના ફાકડા મારો શું થાય. મારે લાંબુ જીવવું છે ને હું આટલું વોકિંગ કરું છું ને આ પ્રમાણે હું બધી પરેજી રાખું છું ને આટલું આટલું હું ખાઉં છું ને આટલા વાગે ઊંઘી જ જવું ને આટલા વાગે જાગી જ જવું ને આટલા વાગે સ્નાન કરી લેવું ને આટલા વાગે ઉઘાડા પગે હાલવું ને આટલા વાગે લોન ઉપર હાલવું ને આવું બધું સાહેબને કહેવા માંડ્યો. અને મારે લાંબુ જીવન જીવવું છે, હજી કાંઈ તમારી પાસે આનો રસ્તો હોય તો કયો. પછી ડૉક્ટર સાહેબે કીધું એ કે તમે લગ્ન કરી લ્યો. તો કે લગ્ન કરવાથી લાંબુ જીવાય એ કે ભલે ગમે એ હોય પણ તમને લાગશે લાંબુ. આ તાળી વગાડે એ પાછા અનુભવી બધા એમ. હા એક નિશાળમાં મારો પ્રોગ્રામ હતો, હું કેટલું બધું બોલ્યો, કોઈ દાંત ન કાઢ્યા, દુહા છંદ ગાયા. તો મેં કીધું આ લોકોને વાતું મજા ન આવે, તો કીધું આની પાસે ગીતો ગાય તોય કોઈ હૈલું નહીં બોલો. હા પછી તો મેં લોકગીતો ગાયા, ભજન ગાયા તોય કોઈ હૈલું નહીં, ગરબા ગાયા તોય કોઈ હૈલું નહીં. મેં પછી આયોજકને કીધું આ લોકો કીધું કેમ મારી ભાષા નથી સમજતા મને, કે તમે તમારે ચાલુ રાખો. પણ કીધું કેવી રીતે ચાલુ રાખવું, આ લોકો કોઈ દાંત નથી કાઢતા, કોઈ હોકારો નથી દેતા. મને કે એ કાંઈ નહીં થાય. મેં કીધું કેમ, મને કે આ બેરા મૂંગાની શાળા છે. તો વહેલું કહેવાય ને, મેં કીધું હું ખાલી હાનમાં આમ ને આમ ને સમજાવી દે ને, મારે શું કામ. મેં કીધું આ ગોટો વાળવું છે. હા હમણાં એક બાપાને એનો છોકરો દવાખાને લઈ આવ્યો ગામડેથી. હવે એ ગામડે હજી અમુક સિંગલ રસ્તા જે છે ને, સિંગલ પટ્ટી રોડ, હજી એમાં બહુ ધ્યાન રાખવું પડે. હા નાની ફ્રન્ટિન એવા વાહન તો આજની તારીખમાં નથી હાલતા. આપણને એમ થાય વ્હીલમાં રોદા આવે છે પણ અંદરથી આવતા હોય. એ દવાખાને અહીંયા પહોંચ્યા ને રાજકોટ, બે પાન જેવા થઈ ગયા. એ દવાખાને લઈ ગયા ને એક તો કે પેટમાં ગડબડ છે ને પાછા આ રોદા લાગ્યા. તો સાહેબ એને રાહત થાય એવું ઇન્જેક્શન માર્યું. પણ એ કે તમે એક કામ કરો, આની લેબોરેટરી કરાવતા આવો. તો બાપા કે કાંઈ વાંધો નહીં, કરવી જ પડશે કે હા. એટલે બાપ દીકરો બહાર નીકળે, બહાર નીકળીને છોકરાને કે તું લેબોરેટરી કરાવતો આવી, હું અહીં બેઠો છું. પણ કે તમને હું લઈ આવ્યો છું, એ તો કે હું આવ્યો ત્યાં તું આવ્યો ને. હા પછી કોઈક ઊભા થાય એને કીધું આ માંદા તમે છો, તમારી લેબોરેટરી કરવી પડે, એની ન હાલે. આમાં બધી જગ્યાએ છોકરાને ખરખરે મોકલી દઈએ, હું લેબોરેટરી મોકલી દેવા. મૂળ બાપાએ કોઈ કામ જ નહીં કરેલું, ગમે ને કે ફલાણું ગીત હું જા આમ કરતો આય, હા તું ફોઈને ત્યાં આંટો મારતો આય, બીજાને કહેતા તું આમ ગદબ વાંચતો આય, એ બધાને કામ જ ચિંતા રાખતો હોય. ફોઈ ત્યારે કોઈ દી કામ જ ન કર્યું. ઘણા અમુક એવા છે જિંદગી આખી કામ નથી કરતા ને એનું પાછું હાઈલાઈ રાખે. એને પાછી કોઈ દી નબળાઈ ન હોય, કામ ન કરે એ અપ્રૂવ ડેટ જ હોય. એક ભાઈ એના મિત્રને કહેતા હતા મને ફરવા જવાનો કોઈ જાતનો શોખ નહીં, મોજ શોખ મને ન ગમે. એ કે તું આટા મારીશ, તને પોહાય નહીં ને. આ ગામમાં બે જણા નીકળ્યા ને, છન્નાટો સવાઈ ગયેલો. કોઈ ગામમાં માણા નંબરે એક ભાઈના મકાનનો દરવાજો ખુલ્લો એટલે હાથ કર્યો, છે કોઈ એટલે ભાઈ બહાર નીકળ્યા, બોલો. એ કે અમે આખા ગામ હોહરવા હલાવ્યા, કામ માણા દેખાય નહીં. તો કે કાલ ગામના મહાજનને ચોરે માર્યા. તો એના ભેગો હતો એ કે ચોરે લઈ આવીને શું કામ માર્યા, ઘીરે ને ઘીરે કેમ ન માર્યા. બોલો કે મૂંગો મળ્યા, ચોરી કરવા આવ્યા હતા એ ચોરે માર્યા, આ મંદિરના ચોરે નહીં. આપણે હજી કોકને મારે નથી કેતા ફલાણા ભાઈની પીઠી ચોરી. હવે તો કીધું માણેક થંપે બાંધવો પડશે, કારણ કે એ હરિયો આવે ને ગાંઠવાળો થાય નહીં. અમુકને તમે જુઓ ઘૂંટીમાં લાગી જાય ને, તો ઘૂંટી રહે ને એ ગોઠણ કરતાં જાદી લાગે. આપણે એમ થાય કે આ ગોઠણ ઘૂંટીએ વયો ગયો કે શું થયું, ખબર ન આવે. આ ઢોરને નથી તૂટિયા વલા થતા,
તૂટીઓ વલો થાય પાછો હાલી ન હકે. આ પાંગે થઈને ખાટલામાં પછી જ્યાં પાછું લાગ્યું હોય ત્યાં પગ એને કંઈ હાલ હાકે. પછી અમારે ત્યાં એક ડોક્ટર આવતા, એ ડોક્ટરને આપણે કહીએ ને કે આ એ કે આ ગોળી પી જાવ, એક ગોળી બપોરે સારું થઈ જાય. હા પછી એક દી એક ભાઈને કે 4 રૂપિયા બિલ થયું તો લોકો આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.